नमस्कार, जय हिंद। तमाम विद्यार्थियों स्वागत है। आज एक सरस मजानी बात लईने आव्यो छूं अने आज एक नवा सेशन की शुरुआत करवा पण जई रह्यो छूं। आ सेशन नी अंदर हूँ जे मारा 6 के 7 वर्षना एक शिक्षक बनवानी जे मैं ज्यारे शुरुआत करी थी त्यारथी लईने अत्यार सुधी मने जे मारा विद्यार्थीओ दर वर्षे जे प्रश्न पूछता होय छे, कारण के मने खबर छे के विद्यार्थी अवस्थानी अंदर घणीवार घणा प्रश्न एवा उत्पन्न थता होय छे के जेनुं सोल्यूशन जे तमे कोई बीजा तमारा पेरेन्ट्स ने अथवा कोई मित्र ने के तमारा शिक्षक ने पूछी सकता नहीं, परंतु मारा विद्यार्थीओ मने वारंवार एवा प्रश्न पूछता होय छे के जेनुं सोल्यूशन हूँ हवे एक एक विडियो मार्फते तमने देतो जईश। दर 2-3 दिवसे एक विडियो आवशे जेनी अंदर एवा प्रश्ननुं तमने सोल्यूशन आपीश, एवा प्रश्न विशे हूँ वात करीश के जे तमारा मगजनी अंदर विद्यार्थी अवस्था दरमियान घणीवार उत्पन्न थता होय छे ने एना जवाबो आपणने कोईनी पासेथी मळता होता नथी ने घणा विद्यार्थीओ आनी अंदर अटવાઈ જતા હોય છે। तो सौप्रथम तो हूँ जो जगह पर अत्यारे बैठो छूँ तेनी आपणे तमने नजारो बताई दो। आ छे मारा गामनुं एक सरस मजानुं नानुं एक तळाव छे, तमे जोई शको छो। आ तळाव नी पाड़े ज्यारे ज्यारे हूँ खूब खुश छूँ अथवा हूँ कंईक वातचीत करवा माँगतो हूँ, मारा विद्यार्थी साथे कंईक विचारवा माँगतो हूँ नवं मारा जीवननी अंदर, त्यारे हूँ अहीं आवीने बेसुं छूँ। खूब ज सरस मजानी जगह छे, अहीं तमे जोई शको छो के फॉरेस्ट डिपार्टमेंटनुं एक जे सरस मजानू जे वन कुटीर पण आवेलू छे। आखो नजारो तमने पहेला बताई दो पछी आपणे आपणी वातनी शुरुआत करीए। हवे आजनी जे आ वात छे जे एक मने 2016 ની અંદર મને ખૂબ સારી રીતે યાદ છે કે જે એક મારી વિદ્યાર્થીની હતી જે બહુ હોશિયાર અને ખૂબ જ ભણવાની અંદર અને બહુ ડિસિપ્લિનવાળી એ છોકરી હતી, એને મને એકવાર પ્રશ્ન પૂછેલો હતો કે સાહેબ, કારણ કે એને નીટમાં જ્યારે ખૂબ જ ઓછા માર્ક આવ્યા હતા અને એને નીટની અંદર જે ડૉક્ટરની અંદર એડમિશન મળ્યું નહોતું તે ડ્રોપ લઈને અત્યારે સારી એવી કોલેજની અંદર તે નોકરી કરી રહી છે MBBS પૂરું કરીને, તો એને મને એક પ્રશ્ન પૂછેલો હતો આજથી 2016ની અંદર કે સાહેબ, આપણે બધા જ વ્યક્તિઓ ભણતા હોય, તમે પણ વિચારતા હશો, તમને પણ ઘણીવાર પ્રશ્ન એવો થતો હશે કે દરેક વ્યક્તિ છે તે મહેનત કરતો હોય છે, લાખો વિદ્યાર્થીઓ ઇન્ડિયાની અંદર દર વર્ષે ભણતા હોય છે, તો દરેકમાંથી એવા અમુક વિદ્યાર્થીઓ કેમ આગળ વધે છે, કારણ કે બધાને ડૉક્ટરમાં એડમિશન મળતું નથી, કારણ કે ઘણા વિદ્યાર્થીઓનું સપનું ડૉક્ટર બનવાનું હોય છે, પરંતુ તે બધા જે વિદ્યાર્થીઓ હોય છે તે આ સપનું છે એ પૂરું કરી શકતા નથી, તો આવું શા માટે, કારણ કે બધા વ્યક્તિ છે તે ભણવાની અંદર તો ખૂબ ધ્યાન રાખતા જ હોય છે। તો આજે હું તમને પરફેક્ટ રીતે સમજાવવાનો છું કે દુનિયાની અંદર આપણા જે ઇન્ડિયા દેશ ખાસ કરીને એમાં પણ ગુજરાત રાજ્યની અંદર બધા વિદ્યાર્થીઓ સ્ટડી કરી રહ્યા છે, પરંતુ એમાંથી અમુક જ સિલેક્ટેડ જે સ્ટુડન્ટ છે તે કે શા માટે આગળ વધે છે, આના વિશે હું વાત કરવાનો છું। તો સૌપ્રથમ જે કાંઈ અહીંથી હું તમને હવે કહેવા જઈ રહ્યો છું તેને શાંતિથી સાંભળજો, કારણ કે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત હું અત્યારે કહેવા જઈ રહ્યો છું। જ્યારે વિદ્યાર્થી જ્યારે ભણવાની શરૂઆત કરે, સાયન્સની અંદર એડમિશન લે ત્યારે તે માત્ર પોતાની જાતને એક સ્ટુડન્ટ તરીકે જ ઓળખતો હોય છે, પરંતુ તે એક સ્ટુડન્ટ નથી, એક કોમ્પિટિટર એટલે કે કોમ્પિટિશનની અંદર ઉતરી ચૂક્યો હોય છે, કારણ કે તમારે એક ગુજરાતની સાથે તમામ વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરવાની છે। તો આજે તમે જ કલ્પના કરો કે 1,00,000 વિદ્યાર્થીઓ હોય જો સાયન્સની અંદર, તેમાંથી માત્ર જે 10,000 જેટલી જ સીટો હશે આશરે ગુજરાતની અંદર મેડિકલની અંદર, તો 1,00,000 જે કોમ્પિટિશન તમારી સામે છે જે સ્પર્ધકો છે તેને તમારે હરાવવાના છે। તો સૌ પ્રથમ જ્યારે તમે 11 સાયન્સની અંદર એડમિશન લ્યો, તમારા ગોલ છે ડૉક્ટર બનવાનું, તો તમારે સૌ પ્રથમ એક ડાયરી બનાવવાની છે। આ ડાયરીની અંદર તમારે લખવાનું છે કે આઈએમ સ્ટાર્ટ પ્રિપરેશન ઓફ નીટ અને આઈએમ વોરિયર્સ, એટલે કે તમે એક યોદ્ધા છો, કારણ કે યોદ્ધા જો તમે પોતાની જાતને માનશો તો જ તમે આગળ વધશો। હવે આમાં શું થાય છે કે દરેક વિદ્યાર્થી છે આગળ વધવા માટે બધી બુક વાંચતો જોઈએ, તમે બાયોલોજીની બુક વાંચતા હો, દર્પણ વાંચતા હો, ફિઝિક્સની અંદર આવી ઘણી બધી જે શાહ પ્રકાશનની આવે છે, ઘણી બધી બુકો આવે છે, આ બુકો છે તે બધા જ લોકો વાંચતા હશે, પરંતુ તમારે આ બધાથી અલગ કંઈક કરવા માટે કંઈક અલગ કરવું પડશે, તો સ્ટડી, કારણ કે વિદ્યાર્થી છે એક મોટી ભૂલે પોતાને વિદ્યાર્થી માને છે એ કરે છે, કારણ કે એ વિદ્યાર્થી નથી, તમે એક વોરિયર્સ છો, એક સૈનિક છો, તમારે લડવાનું છે બીજા વ્યક્તિઓ સાથે અને એની આગળ નીકળવાનું છે, તો આ એક મોટી ભૂલ કરે છે। અને બીજી ભૂલ કે તે સ્ટડીને જ મહત્ત્વ આપે છે, તમે પણ જોતા હશો તમારા શિક્ષકો કહેતા હોય, તમારા વાલીઓ કહેતા હોય, તમારા જે આજુબાજુના મહોલ્લા કે શેરી કે જે કંઈ સગાવાલા હોય એ પણ તમને એવું જ કહેતા હોય કે તું સ્ટડી કર, સ્ટડી કર, સ્ટડી ઉપર જ ફોકસ કરવામાં આવે છે, પરંતુ
આગળ એ જ વધે છે, કારણ કે સ્ટડી છે તે 10-10 લાખ જે વિદ્યાર્થીઓ છે ગુજરાતની અંદર તે કરતા હોય છે. તમે જે બુક વાંચો છો બાયોલોજીની તે તમારો ભાઈબંધ પણ વાંચતો હોય, બીજા વિદ્યાર્થીઓ પણ વાંચતા હોય, તો આમાં કાંઈ આપણે નવું કરતા નથી. જે દર્પણના દાખલા તમે સોલ્વ કરી રહ્યા છો ફિઝિક્સની અંદર તે ગુજરાતના એવા લાખો વિદ્યાર્થીઓ સોલ્વ કરતા હશે, તો આમાં કાંઈ આપણે નવી નવાઈ કરતા નથી. પરંતુ આની સાથે સાથે એક જે મેં નોટિસ કર્યું છે, જે આગળ વધી ચૂક્યા છે વિદ્યાર્થીઓની અંદર, કે પર્સનાલિટી તમારે ડેવલપ કરવાની છે. પર્સનાલિટી, પર્સનાલિટી એટલે શું? તો કે પર્સનાલિટી એટલે કે તમારે સારા સારા કપડાં પહેરવાની વાત નથી કરતો, પરંતુ પર્સનાલિટી એટલે કે તમારે મેનેજમેન્ટ કરતાં શીખવું પડશે. અને જેમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ થઈ જાય છે એ રાજા બની જાય છે. તે માત્ર સ્ટડી કરતો કે અભણ હોય તો પણ ચાલે. તમે જોતા હશો કે અત્યારે ઇલેક્શનનું વાતાવરણ છે, તો અત્યારે આપણે જે કેન્ડિડેટને ચૂંટી અને આપણે રાજા બનાવીએ છીએ તે કદાચ અભણ હોય તો ચાલે, પરંતુ એનું મેનેજમેન્ટ જોરદાર હશે. તમે જોઈ લેજો, કારણ કે રાજા પાસે જે અકબર રાજા હતો તેની પાસે બિરબલ છે, ટોડરમલ છે, આવા નવરત્ન હતા. તો એને શું કરવાનું, મેનેજમેન્ટ કરવાનું કોઈ વ્યક્તિ તમારી પાસે આવે તો તે અર્થ છે. વિદ્યાર્થી મિત્રો, કે તમારે તમારી પર્સનાલિટી ડેવલપ કરવી પડશે. તમે સ્ટડી જ માત્ર કરતા રહેશો તો લાખો વિદ્યાર્થીઓ જે ગુજરાતની અંદર 10 લાખથી પણ વધારે સાયન્સની અંદર વિદ્યાર્થીઓ દર વર્ષે એક્ઝામ આપે છે નીટની, તો આ નીટમાં તમારે ક્વોલિફાઈડ થવા માટે પર્સનાલિટી પણ ડેવલપમેન્ટ કરવી પડશે. માત્ર સ્ટડીથી કામ નહીં ચાલે, કારણ કે તમે એક કોમ્પિટિશનની અંદર છો, તમે માત્ર એક સ્ટુડન્ટ નથી. તમારે 10 લાખ વ્યક્તિઓમાંથી 10,000ની જે સીટ છે ડૉક્ટર બનવા માટેની, એમાં તમારે એડમિશન લેવાનું છે. એટલે તમારે એનાથી કંઈક અલગ કરવું પડશે, તો જ તમે એનાથી આગળ આવશો. કારણ કે જ્યારે હું હંમેશા મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં કે 10 લાખ વ્યક્તિઓ જ્યારે સૂતા હોય ત્યારે તમારે રાતે વાંચવું પડશે, અને એનો અર્થ એ થાય છે કે તમે જ્યારે 10 લાખ વ્યક્તિ સૂતા છે એ એક્ટિવિટી સિવાયની એક્ટિવિટી તમે કરી રહ્યા છો, તમે તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ કરી રહ્યા છો, તો તમે 100% આગળ વધશો. એટલે આપણે આવી નાના નાના સેશનની અંદર હું તમને 2-3 દિવસે એક વિડીયો આપતો જઈશ, જેથી કરીને આપણે કંઈક નવી વાત તમારા સુધી હું પહોંચાડી શકું. કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા હોય છે, ઘણા વિદ્યાર્થીઓના પણ ઘણા બધા એવા પ્રશ્નો હોય છે જે જીવનની અંદર કોઈને કહી શકતા નથી. મેં અનુભવ્યું છે કે હું પણ જ્યારે વિદ્યાર્થી અવસ્થાની અંદર હતો, મારી અંદર પણ ઘણા એવા પ્રશ્નો હતા કે જે આપણે ના તો આપણા વાલીને કહી શકીએ છીએ, ના આપણા શિક્ષકને કહી શકીએ છીએ, ના આપણા કોઈપણ ફ્રેન્ડને કહી શકીએ છીએ. આવા જે અસંખ્ય પ્રશ્નો મને જે મારા શિક્ષકની જે મેં જ્યારે બનવાની શરૂઆત કરી હતી, મારા શિક્ષક આટલા સમયગાળાની અંદર જે મેં વિદ્યાર્થીઓ પાસે જાણ્યા છે, એ એક એક હું સોલ્યુશન તમને દેતો જાય. કારણ કે ઘણા બધા જે પ્રશ્ન વિદ્યાર્થીના મગજની અંદર ચાલતા હોય છે એનું તમને સોલ્યુશન મળી જશે. ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે, કંઈક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.